ગામની આસપાસ કે શહેરની આસપાસ જે પુસ્તક તો બતાવે દ્રશ્યો એ તમારું શ્રોતા યુગ આ દ્રશ્યો જોયા છે તમે ક્યારે સફાઈ કરતા લોકો વિશે વિચાર કર્યો છે સફાઈ કામ કરતા લોકો આપણા માટે સ્વચ્છતાનું અને સફાઈનું અગત્યનું કામ કરે છે જો એ લોકો સ્વચ્છતા ન રાખે સફાઈ કામ ન કરે એટલે સ્વચ્છ ન કરે તો આપણે બીમાર પડીએ છીએ આપણા આરોગ્યને ખતરો થાય છે અને જો એ લોકો રજા ઉપર ઉતરી જાય કે હડતાલ ઉપર ઉતરી જાય તો આપણે જાતે સ્વચ્છતાનું કાર્ય એટલે કે સ્વચ્છતાનું કામ કરવું પડે છે દરેક જગ્યાએ દરેક જગ્યાએ સ્વચ્છતા રાખવા આપણે શું જવાબદારી છે દરેક જગ્યાએ ઘર હોય ગામ હોય શહેર હોય કે પછી બસ સ્ટેન્ડ હોય કે રેલવે સ્ટેશન હોય તો શું આપણી જવાબદારી છે કે આ જગ્યાને સ્વચ્છ રાખવી તો જાહેર સ્થળ પર ગંદકી કરવી જોઈએ નહીં આપણા ઘરનો કચરો એઠવાડ વગેરે કચરા પેટીમાં નાખવો જોઈએ જાહેર સ્થળ પર ગંદકી કરવી જોઈએ નહીં અને જે આપણા ઘરનો જે કચરો કે એઠવાડ છે એ રસ્તા ઉપર નાખવું જોઈએ નહીં સફાઈ કામદારો સફાઈનું કામ ન કરતા હોય તો વિચારો શું હાલત થાય તો કચરો જાતે વાળીને એકઠો કરવો પડે ને કચરા પેટીમાં નાખવો પડે કચરા પેટીમાં કચરો ક્યાં નાખવો તે પ્રશ્ન ઊભો થાય જાહેરમાં અને બાગ બગીચામાં બસ સ્ટેન્ડ રેલવે સ્ટેશન જેવા જાહેર સ્થળોના સફાઈ થઈ શકે નહીં આમ જ્યાં જુઓ ત્યાં કચરાના ખગલા ઢગલે ઢગલા અને ગંદકી જોવા મળે અને આને કારણે બધા લોકોનું આરોગ્ય જોખમમાં મુકાય છે જો સફાઈ કામદાર સફાઈ ન કરે તો જ્યાં જુઓ ત્યાં રોડ કે રસ્તા કે રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન હોય ત્યાં કચરાના ઢગલે ઢગલા પડ્યા એ કચરો ક્યાં નાખવો એના પર કારણો ઉભા થાય એ કચરો સાફ થાય નહીં એટલે લોકોના માણસોના આરોગ્યને પણ ખતરો ઉભો થાય છે એને બીમારી ફેલાય છે ચાલો જાણીએ ચાલો આપણે શંકર ભાઈને મળીએ તેઓ ગામની સફાઈની કામગીરી કરે છે તેમની સાથે પ્રશ્ન કરી કરી તેઓ શું જવાબ આપે છે તે જાણીએ તો શંકરભાઈ જે સફાઈ કામદાર છે તે આખા ગામની સફાઈ કરે છે તે એમની સાથે આપણે પ્રશ્ન કરી કરી શું જવાબ આપે છે તમે સફાઈ કામ ક્યાંથી કરો છો તો હો સફાઈ કામ લગભગ 30 વર્ષથી કે જ્યારથી મારા પિતાજી અવસર પામ્યા ત્યારથી ગામની સફાઈ કામ તમે આ કામ શા માટે કરો છો તો આ અમારો વ્યવસાય છે સફાઈ કરવી એ અમારો વ્યવસાય છે અને રોજગારી માટે આ કરવું પડે છે તમારે કેટલા સંતાન છે તો મારી બે દીકરા ને એક દીકરી સંતાન છે શું તેઓ પણ સફાઈ કામ કરે છે ના તેઓ સફાઈ કામ કરવા તૈયાર નથી તો તેઓ શું કરે છે તો તેઓ શું કરે છે એક દીકરો ભણીને શિક્ષકની નોકરી કરે છે તે બીજો દીકરો ભણી રહ્યો છે તમને આ કામ કરવું ગમે છે નથી તમ ગંદકી કોઈને ગમે મને તો ભણેલા ગણેલા લોકોને આ રીતે ગંદકી કરતા જોઉં છું ત્યારે વધારે ગંદુ લાગે છે ગંદકી કરે એને ભણેલા કહેવાય ગંદકી કરે એને ભણેલા કહેવાય તો હવે આ સફાઈ નું કામ કોણ કરશે હવે આ કામ દરેકે જાતે કરવું પડશે હવે આ કામ દરેકે જાતે કરવું પડશે જો બધા ગંદકી કરવાનું બંધ કરે કે ઓછો કચરો ફેલાવે તો અમારું કામ પણ ઓછું થાય દરેક વ્યક્તિ સ્વચ્છતા બાબતે ધ્યાન રાખે તે જરૂરી છે
तुम्हारे शाला के घर के आसपास सफाई काम करता लोगों साथे बाहर करो जी तुम्हारे शाला के घर के आसपास जे लोगों सफाई काम करे ये भी साथे बाहर त्यों क्या किया काम करे त्यों छिला 10 बार वर्ष की सफाई काम करे त्यों कितनो बड़े ना तो त्यों आठ पास त्यों एक कोई बीजू काम सुधा प्रयत्न करे हो तो हाँ त्यों एक बीजू काम सुधा वाले प्रयत्न करे कड़िया काम पोलामरी मुकाम તેમના સંતાનો શું કરે છે તો તેમને બે સંતાનો છે એક દીકરો એક દીકરી તે શાળામાં ભણે છે આ કામ કરવામાં તેમને કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો આ કામની સ્વચ્છતા કામ છે તે કામ કરવામાં મુશ્કેલીઓમાં સફાઈ કરવામાં કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો તેમને નાકે મો ઉપર સેપર ચોટે છે નાક માથે મો ઉપર જ્યારે સફાઈ કરતા હોય ત્યારે સેપટ ચોટે છે રસ્તો સાફ કરતા ધૂળ શ્વાસમાં એટલે કે ફેફસામાં જાય છે જ્યારે રસ્તો સાફ કરતા હોય જે રડળ ઉડતી હોય ધૂળ ઉડતી હોય તે શ્વાસની સાથે ફેફસામાં પણ જાય છે ને ફેફસા ખરાબ થાય છે અને શ્વસન તંત્ર નો રોગ થવાનો ભય રહે હવે પેજ નંબર 149 ઉપર જે ચિત્ર આવ્યું છે નીચે આવેલા ચિત્રમાં કયા કયા કામ થઈ રહ્યા છે તેમાંથી ગમે તે પાંચ કામની યાદી બનાવો ગમે તે પાંચ કામની યાદી બનાવવાની છે તો ઉપરના ચિત્રમાં તમને પાંચ કામ કરવા કહેવામાં આવે તો તમે કયા કયા પાંચ કામ પસંદ કરો જે ચિત્રમાં આવેલા છે એમાંથી તમને પાંચ કામ કરવાનું કે તમે આમાંથી પાંચ કામ પસંદ કરી અને ગમે તે પાંચ કામ કરો તો આપણે ચિત્રમાં જોઈએ છે સાયકલ ચલાવી કપડાની ઇસ્ત્રી કરવી સફાઈ કરવી ઘરની સફાઈમાં મદદ કરવી અને દુકાન ઉપર પપ્પા સાથે વેપાર આ પાંચ કામની આપણે પસંદગી કરીશું લોકોને કેવા પ્રકારની નોકરી કે કામ કરવું ગમે છે કેમ તો લોકોને દુકાન પર નોકરી કરવી ગમે છે પશુપાલનની નોકરી કરવી ગમે છે બીજી પણ અન્ય નોકરી કરવી ગમે છે પણ સફાઈ કામ કરવાની નોકરી ગમતી નથી કારણ કે સફાઈ કામ જ્યારે સફાઈ કામ કરતા હોય જીવના જોખમે જ્યારે સફાઈ કરતા હોય ત્યારે તેમને મો ઉપર સેપટ ચોટે અથવા શ્વાસની સાથે અંદર રજ પણ જતી હોય છે ધૂળ જતી હોય છે ત્યારે તેમના ફેફસા ઉપર બીજી ઘણી આડઅસર થતી હોય છે અને શ્વાસ નળીનો રોગ થવાનો પણ ભય રહે અનુમાન કરો જો કોઈ સફાઈ કામ ન કરે તો શું થાય જો તમારી શાળા અથવા ઘરની બહાર પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય જો સફાઈ કામદારો પડતા ઉપર ઉતરી જાય અને સફાઈ કરવાનું બંધ કરે તમારી શાળા પર કે ઘરની બહાર જે પડેલો કચરો એક અઠવાડિયા સુધી કોઈ સાફ ન કરે તો શું થાય તો ચારે બાજુ કચરાના ઢગલા થઈ જાય ત્યારે પણ જો શાળા હોય કે ઘર હોય કે આજુબાજુમાં સફાઈ કામદાર સફાઈ ન કરે તો ચારે બાજુ કચરાના ઢગલા થઈ જાય ને ગંદકી વધી જાય કચરો દુર્ગંધ મારવા લાગે અને રોગચાળો ફાટી નીકળે કચરો સાફ કરવા માટેના યંત્રો કે કોઈ અન્ય
એવા વિષય વિચારો જેથી લોકોને અણગમતા કામ કરવાના પડે. તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દો. જે આપણે કચરો સાફ કરવા માટેના યંત્ર હોવા જોઈએ એવું વિચારો છો. કોઈ અન્ય ઉપાય વિશે વિચારો, એના સિવાય બીજો કોઈ પણ ઉપાય હોય એ પણ વિચારો. તમે જે વિચાર્યું હોય તેનું ચિત્ર દો. હવે તમે જે વિચારો છો એનો ચિત્ર દો. તો કચરો સાફ કરવા માટે યાંત્રિક રોબોટ હોવો જોઈએ એવું આપણે વિચારી શકીએ. યાંત્રિક રોબોટ હોવો જોઈએ એવું આપણે વિચારી શકીએ. યંત્ર માનવનો ઉપયોગ કરી શકાય છે. વિના કે સૂકા કચરાને અલગ પેટીમાં રાખી શકાય એટલે કચરા રિસાયકલિંગ કરી તેમાંથી ખાતર બનાવવાનું કરી શકાય. જે યંત્ર માનવ કચરો સાફ કરે એમાં બે પ્રકારના કચરા હોય છે, એક સૂકો અને એક ભીનો. હવે સૂકા એટલે ભીના કચરાને અલગ અલગ રાખવા જોઈએ. જે ભીનો કચરો છે એનું રિસાયકલિંગ કરીને ખાતર પણ બનાવી શકાય. આ ચિત્ર બાળકોએ બનાવ્યા છે. તમે પણ આ પ્રકારના ચિત્ર બનાવી શકો છો કે કચરો યંત્ર માનવ દ્વારા લઈ શકાય, સાફ કરી શકાય, પણ એમાં કચરો